બિલકુલ. તો આપણી સાથે અમદાવાદથી શિરીષભાઈ કાશીકર જોડાયેલા છે, વડોદરાથી હેમંત વ્યાસ અને રાજકોટથી જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. તો જગદીશભાઈ, સૌથી પહેલાં આપના પાસે જ આવીશું. એક બહુ જ સરસ પડઘમની જે આપણે રાહ જોઈ રહ્યા હતા, આખરે પડઘમ વાગી ચૂક્યા છે. પણ આ વખતે એક પ્રાથમિક ઓબ્ઝર્વેશન એ કે ચૂંટણીની તારીખની જાહેરાત પણ થોડી મોડી થઈ, 7 તબક્કામાં પણ છે, અને પરિણામ છે કે આપણે 4 જૂનના રોજ જોવાના છીએ. એટલે સરકાર બનતા બનતા સુધીમાં કદાચ 10 તારીખ સુધીમાં બધી ચિત્ર સ્પષ્ટ થાય, કોણ મંત્રી આ તે. એટલે આ વખતે થોડી પરંપરા જે છે તે અલગ રહી છે. થોડું સમજવાની શરૂઆત આપણે જગદીશજી ત્યાંથી જ કરીએ, જે પ્રકારની આ જે ચર્ચા, જે પ્રકારની વિગતો સામે આવી છે, તમે શું પ્રકારના ઇનપુટ્સ અહીંથી ખાસ લઈ રહ્યા છો તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. જત જુઓ, આ વખતે એટલી સરસ આખી અનુક્રમણિકા ગોઠવાણી છે કે ઉનાળામાં ચૂંટણી થશે અને ચોમાસામાં પરિણામ આવશે. અમસ્તુ પણ આખી ભારત એવું ઈચ્છે છે કે આ વખતની ચૂંટણીના પરિણામ જે છે એ ટાઢક આપનારા બને. તો શિડ્યુલ તો કમસે કમ એવું છે જ કે જો, અને હવામાન વિભાગે પણ કીધું છે કે આ વખતનું ચોમાસું પ્રમાણમાં સારું રહેવાનું. તો હવે લગભગ બધું સારું સારું થવાનું છે એવી અપેક્ષા છે. અને આપે જે ટ્રેન્ડ બતાવ્યો કે ભાઈ સોશિયલ મીડિયાથી માંડીને બધી જ જગ્યાએ, આપની એટલે કે આ ન્યૂઝ કેપિટલ જે છે એ ચેનલથી માંડીને બધી જ જગ્યાએ અટલે ચૂંટણી જે છે એ અત્યંત હાઇપ ઉપર છે, એ સૂચવે છે શું, એ બહુ જ સારું ઇન્ડિકેશન છે કે દેશની જનતાને પોતાના મતની વેલ્યુ સમજાણી છે. અન્યથા એક સમય હતો કે આ ચૂંટણી એક નીરસ વાતાવરણ ગણાતું, નીરસ કાર્યક્રમ ગણાતો, ભાગ્યે જ લોકો ભાગે લેતા. પરંતુ અત્યારે તમે જુઓ, બાકી બધી જ સમસ્યા, તથાકથિત સમસ્યા જે છે એ તો કદાચિત છે જ, બેરોજગારી કહો કે મોંઘવારી કહો કે લાઈક ધેટ, પરંતુ લોકોની ઉત્કંઠા ચરમસીમાએ છે આ ચૂંટણી સંદર્ભેની. એ એમ દર્શાવે છે કે મતદારોની જાગૃતતા ચરમસીમાએ છે, પરાકાષ્ઠાએ છે. અને આ મતદાનને જેમ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે તેમ સમૂચો દેશ એક આપણા દેશને વિકસિત રાષ્ટ્ર, વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર જોવા તરફ જઈ રહ્યો હોય એવી ઉત્કંઠા પ્રવર્તે છે એવું મને લાગે છે. તો બિલકુલ આ ખાસ સંકેતો આપણને અહીંથી ખાસ મળી રહ્યા છે. શિરીષજી પણ આપણી સાથે છે. શિરીષજી, આપના પાસે આવીશું. જે પ્રકારે તારીખોની જાહેરાતની આપણે જોઈ રહ્યા હતા થઈ ગઈ છે, અને જી જી વૈભવી રાષ્ટ્રીય રાજનીતિ હોય કે ગુજરાતની રાજનીતિ હોય, ખૂબ સારી રીતે આપે સમજી છે. વર્ષ 1952માં પહેલી ચૂંટણી, ત્યારબાદ 2024માં ચૂંટણી, અને ઘણા બધા પરિવર્તનો આપણે જોયા, મુદ્દાઓ આપણે બદલાતા જોયા. હવે અલગ અલગ મુદ્દાઓ પર રાજનીતિ થતી હોય, અલગ અલગ મુદ્દાઓ લઈને તમામ પક્ષો જતા હોય છે. પણ એ સમયગાળો, આટલા વર્ષોની અંદર ખરેખર ચૂંટણીમાં શું પરિવર્તન આવ્યા, મુદ્દાઓને લઈને પણ રાજનીતિને લઈને પણ? અત્યાર સુધી ચૂંટણીના સમયગાળામાં એક બહુ મોટો, જેને કહેવાય કે સમયગાળો બહુ મોટો છે. ઇલેક્શન કમિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે જેને આ ચૂંટણી કરાવવાનું ભગીરથ કાર્ય હોય છે, એના માટે પણ આ બધી ચૂંટણીઓ જે છે એ અલગ અલગ સમયે એક બહુ મોટી કસોટી રહી. કારણ કે શરૂઆત આપણે ત્યાં બેલેટ બોક્સથી થઈ, અને બેલેટ બોક્સ ઇલેક્શન્સ જે છે એ આપણે હમણાં હમણાં 90ના દાયકા સુધી આપણે એમાં હતા, અને એની અલગ એક જે છે એ કસોટી હતી ઇલેક્શન કમિશન માટે, અને રાજકીય પક્ષો માટે પણ એ સમય થોડો જુદો હતો. આજે જે રીતે ઇલેક્શન્સ થાય છે એના કરતાં સાવ જુદી રીતે ઇલેક્શન્સ થતા હતા. રાજકીય પક્ષો ઘણી બધી મનમાની પણ એ પોતાની રીતે કરતા હતા, અને મતદારોને જે છે એ ટેકન ફોર ગ્રાન્ટેડ પણ લેવાતા હતા. ઘણી બધી બાબતો હતી, પણ TN સેશનના આવ્યા પછી ઇલેક્શન કમિશનનું આખું રૂખ જે છે બદલાયું. ઇલેક્શન કમિશન વધારે સ્ટ્રિન્જન્ટ થયું. ચૂંટણીની પ્રક્રિયા જે જગદીશભાઈ કહેતા હતા ને કે એક હવે ફરી પાછું આપણે ઉત્સવ તરફ જઈ રહ્યા છીએ, એ બિલકુલ નીરસ પ્રક્રિયા જે હતી સેશનના સમયમાં થોડી એ પ્રક્રિયા નીરસ થઈ ગઈ હતી એવું કહી શકાય, પણ ધીરે ધીરે ફરી પાછા આપણે એને ઉત્સવના મોડમાં લાવ્યા છીએ. પણ ખાસ કરીને છેલ્લા 4-1 ઇલેક્શન્સ, લોકસભાની વાત કરીએ ને તો છેલ્લા 4 ઇલેક્શન્સમાં આપણે જોયું છે કે સૌથી મહત્ત્વની વાત જે થઈ છે એ છે કે યુવા મતદારો, મહિલા મતદારો, એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. આજે પણ CACએ જે આંકડા આપ્યા એ બહુ સારા આંકડા છે, અને બહુ જેને કહેવાય કે ઉત્સાહવર્ધક આંકડા છે. અને એમાં પણ જે પ્રકારે દર ઇલેક્શને એટલીસ્ટ 10-15% જેવો વોટિંગમાં વધારો થયો છે. 2014માં
જે વોટિંગ હતું એના કરતાં 2019માં 64% ઉપર સરેરાશ વોટિંગ છે આખા દેશનું થયું. તો આપણે આ વખતે એવી અપેક્ષા રાખી શકીએ કે આ વખતે 70-75% જેવું વોટિંગ થાય, અને જ્યારે 98 કરોડ લોકો મતદારો છે તો એના જો 70% આપણે ગણીએ તો કમસે કમ 60 કરોડ લોકો વોટિંગ કરે, અને એમાં યુવાનો, મહિલાઓ અને તમામ ઉંમરના 18 થી માંડીને 100 વર્ષ સુધીના લોકો જે છે એમાં વોટિંગ કરશે. તો હું માનું છું કે આ એક બહુ જ મોટી પ્રક્રિયા છે. ઇલેક્શન કમિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે જોઈએ અને રાજનીતિક દૃષ્ટિકોણથી જોઈએ તો રાજનીતિક દૃષ્ટિકોણથી પણ આપણે ત્યાં તો છેલ્લા ઘણા સમયથી આ માહોલ બની જ ગયો છે, ચૂંટણીનો માહોલ તો બની જ ગયો છે. કારણ કે જે પ્રકારે રામ મંદિર અને એની પહેલાંથી વાતાવરણ જે છે બનવાનું શરૂ થઈ ગયું હતું, અને હવે તો એમ આપણે કહી શકીએ કે મામલો જે છે આવનારા 1-1.5 મહિનામાં એ ચરમસીમા પર જશે. બિલકુલ, અને આપણી સાથે અત્યારે વડોદરાથી હેમંત વ્યાસ પણ જોડાયેલા છે. હેમંતભાઈને હું પૂછવા માંગીશ કે હેમંતભાઈ, આપણા દેશમાં 96 કરોડથી વધારે મતદાતાઓ છે અને એવા સંજોગોમાં ઘણી બધી જગ્યાએ હિંસા પણ થતી હોય છે, જ્યારે આપણે અગાઉની ચૂંટણીઓમાં જોયું છે, પણ આ વખતે ઇલેક્શન કમિશને એક એપ્લિકેશન સી વિજિલ કરીને બનાવી છે, અને એમાં ફરિયાદ કરશો તો તાત્કાલિક એનું કંઈક નિવારણ લાવવામાં આવશે અને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. તો આ કામગીરીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ પ્રથમ વખત ચૂંટણી પંચે આ રીતની કામગીરી શરૂ કરી છે ત્યારે મારે મત મુજબ હવે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે અને પ્રચાર ચરમસીમાએ પહોંચશે અને છેલ્લા દિવસો દરમિયાન ખાસ કરીને આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ખાલી માત્ર એપ્લિકેશન કરવાથી એનો ઉકેલ આવવાનો નથી. એની સાથે સાથે પોલીસ તંત્ર હોય, મિલિટરી હોય કે CRPF હોય, આ બધાને પણ સતત એ લોકોને સક્રિય રાખવાની જરૂર પડશે. એટલે જે રીતે ચૂંટણી પંચે જાહેરાત કરીને હવે આખો જે ચૂંટણીની અંદરની જે કામગીરી છે એમાં બંદોબસ્તની પણ એટલી જ મહત્ત્વની જવાબદારી બની રહેશે કે જેથી કરીને કોઈ હિંસક બનાવ બને નહીં અને તટસ્થ મતદાન થાય એવી પ્રક્રિયામાં પણ દરેકનો સાથ.